હેલો એવરીવન, કેમ છો? મજામાં ને? તમે બધા મારી રાહ જોતા હતા ને, તો હું આવી ગઈ. ચલો આજે આપણે કઈક નવું કરીએ. એ પહેલા હું તમને એક સરસ મજાનો જોક્સ કહીશ. તમને ખૂબ મજા આવશે. મજા કરવી છે ને, તો ચલો તૈયાર થઈ જાઓ. બાળ મિત્રો, એક નાનકડો મજાનો જોક્સ કરીએ. ત્રણ મિત્રો હતા, જતીન, જય અને યજ્ઞેશ. એક દિવસ જતીનના હાથમાં ઇનામ જોઈને જય અને યજ્ઞ આશ્ચર્યચકિત થઈ ગયા. જતીન કહે, મને શાળામાંથી ઇનામ મળ્યું છે. તો જય અને યજ્ઞેશ કહે, એવું તો તે શું કર્યું? તો જતીન કહે, મેં એક સરસ મજાનું કારેલું દોર્યું હતું. યજ્ઞેશ કહે, અને આ મોટું ઇનામ કોણે આપ્યું? તો જતીન કહે, એ તો મારી મમ્મીએ આપ્યું છે. તો જયે પૂછ્યું, શા માટે? તો જતીને કહ્યું, કારેલાનું શાક ખાવા માટે. જોયું બાળ મિત્રો, જતીને ઇનામ શેનું મળ્યું હતું? કારેલાનું ચિત્ર દોરવા માટે. અને બીજું ઇનામ શેના માટે મળ્યું હતું? કારેલાનું શાક ખાવા માટે. તો તમને લોકોને કારેલાનું શાક ભાવે છે? હા, કારેલા કેવા લાગે? મીઠા? ના 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 ના, તો કેવા લાગે? કડવા. તો તમે કારેલાનું શાક ખાશો ને, તો તમને પણ તમારી મમ્મી ઇનામ આપશે. બાળકો, જોક્સની મજા તો માણી. તો હવે તમારી માટે મારી પાસે એક સરસ પ્રવૃત્તિ છે, તમારે કરવી છે. તૈયાર છો? અરે વાહ, તો ચાલો એ પ્રવૃત્તિ કરવા માટે તૈયાર થઈ જાઓ. બાળ મિત્રો, તો ચલો આપણે પ્રવૃત્તિ કરીએ. તમે જોઈ શકો છો કે ટેબલ પર અંક અને મૂળાક્ષરના ફ્લેશકાર પડ્યા છે. પહેલી રોમાં 1, 2, 3, 4, 5, 6 અને 7 અંકના ફ્લેશકાર છે, અને તે અંકની નીચે જ મૂળાક્ષર આપ્યા છે તેના ફ્લેશકાર છે. જેમ કે 1ની નીચે અ, 2ની નીચે હ, 3ની નીચે મ, 4ની નીચે દ, 5ની નીચે ન, 6ની નીચે ગ અને 7ની નીચે ર. હવે આપણે પ્રવૃત્તિમાં શું કરવાનું છે તે જોઈએ. મિત્રો, અંક અને મૂળાક્ષરના ફ્લેશકાર્ડની નીચે જ બીજા ફ્લેશકાર્ડ આપ્યા છે, જેમાં 3 અંકથી બનતી સંખ્યા છે. જેમ કે 3, 6 અને 7, એટલે કે 367. હવે આપણે શું કરવાનું છે તે જોઈએ. અહીં 3 લખ્યા છે, તો અહીં પહેલી રોમાં આપણે જોવાનું છે 3 ક્યાં છે? અહીં છે, બરાબર. તો એ 3 નીચે કયો મૂળાક્ષર છે? મ. તો આપણે મનો ફ્લેશકાર્ડ લઈને 3ની નીચે મૂકીશું. ત્યારબાદ 3ની નીચે કયો અંક છે? 6. તો 6 અહીં ક્યાં છે? આ છે. ના, હા, આ 6 છે. તો એની નીચે કયો મૂળાક્ષર છે? ગ. તો આપણે ગ નો ફ્લેશકાર્ડ અહીં મૂકીશું. અને ત્યારબાદ એની બાજુમાં કયો અંક છે? 7. તો 7 ક્યાં છે? 6 ની બાજુમાં, એટલે કે 7 ની નીચે કયો મૂળાક્ષર છે? ર. તો આપણે ર નો ફ્લેશકાર્ડ અહીં મૂકીશું. તો હવે તમે જોઈ શકો છો કે તે મૂળા તે અંકના ફ્લેશકાર્ડથી કયો શબ્દ બન્યો? મ ગ ર. તો તમે સમજ પડી ગઈ ને? તો આવી જ રીતે આપણે બીજી સંખ્યાની મદદથી નવો શબ્દ બનાવીશું. હવે બીજા નંબરના ફ્લેશકાર્ડ પર જો કઈ સંખ્યા આપી છે? 6, 7, 3, એટલે કે 673. ચલો તો જોઈશું કે 6 નંબર પર કયો મૂળાક્ષર છે. 6 નંબર ક્યાં છે? હા, આ રહ્યું. તો તેની નીચે કયો મૂળાક્ષર છે? ગ. 6 ની બાજુમાં કયો અંક છે? 7. તો 7 માં કયો મૂળાક્ષર છે?
ર, તો ર આપણે અહી મૂકીશું. અને સાત ની બાજુમાં કયો અંક છે? ત્રણ. તો ત્રણ માં કયો મૂળાક્ષર છે? મ. તો આપણે મને અહી મૂકીશું. હવે મને તમે કહો જોઈએ કે આ અંકના ફ્લેશ કાર્ડ દ્વારા કયો શબ્દ બન્યો? કોણ કહેશે? બોલો બોલો. અરે વાહ, તમને તો ખૂબ સરસ આવડે છે ને. હા, ગરમ. તો મિત્રો, તમને ખબર પડી ગઈ ને પ્રવૃત્તિ કેવી રીતે કરવાની છે? તો આવી જ રીતે તમારે નવા શબ્દો અને ફ્લેશ કાર્ડની મદદથી નવા શબ્દો બનાવવાના છે. કરશો ને? તો તેની સાથે જ બાજુમાં બીજા બે ફ્લેશ કાર્ડ પડ્યા છે, તો આપણે તેના પણ શબ્દ બનાવી. ચલો હવે મને કોણ કહેશે કે પાંચ નંબરના અંકમાં કયો મૂળાક્ષર છે? કોણ બોલશે? હા, શું છે? ન. તો આપણે ન ને અહી મૂકીશું. ત્યારબાદ ત્રણ નંબરના અંકમાં કયો મૂળાક્ષર છે? કોણ કહેશે? હા, અરે વાહ, કયો છે? મ. તો આપણે મ ને અહી મૂકીશું. હવે કહો જોઈએ પાંચ નંબરના અંકમાં કયો મૂળાક્ષર છે? આ તો ફરી આવી ગયો. કોણ કહેશે? અરે વાહ, તમને તો સરસ યાદ રહી ગયું ને. ન. બરાબર. તો કયો શબ્દ બન્યો? ન મ ન. તો એવી જ રીતે બીજા ફ્લેશ કાર્ડ દ્વારા પણ આપણે શબ્દ બનાવીશું. હવે આ ફ્લેશ કાર્ડમાં ત્રણ, ચાર અને પાંચ આપ્યા છે. તો ચલો ત્રણ નંબર નીચે કયો મૂળાક્ષર છે? હા, મ. અને તેની બાજુમાં ચાર છે, તો ચાર નંબર નીચે કયો મૂળાક્ષર છે? દ. અને તેની નીચે, એની બાજુમાં પાંચ છે, તો પાંચની નીચે કયો મૂળાક્ષર છે? કોણ કહેશે? યાદ કરો, જુઓ. હા, ન. તો આપણે ન ને અહી મૂકીશું. તો કયો શબ્દ બન્યો? મ દ ન. તો જોયું બાળ મિત્રો, આવી જ રીતે સંખ્યાના ફ્લેશ કાર્ડની મદદથી અને મૂળાક્ષરના મદદથી આપણે શબ્દ બનાવી શકીએ છીએ. તો તમે પણ ઘરે આવી રીતે ફ્લેશ કાર્ડ દ્વારા નવા નવા શબ્દ બનાવજો, ખૂબ મજા આવશે. તો બાળ મિત્રો, પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? તો આવા જ ફ્લેશ કાર્ડ તમે ઘરે જાતે બનાવજો અને સરસ સરસ નવા નવા શબ્દોની પ્રવૃત્તિ કરજો, ખૂબ મજા આવશે. તો આપણે ફરી મળીશું. બાય, ટેક કેર.